સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં ભાજપે વર્તમાન 3 ડિરેક્ટરોને પેનલમાંથી કાપી નાખતા ધનસુખ પટેલ બાદ બીજા 2 ડિરેક્ટરોએ પણ ભાજપ સામે બળવો પોકારીને પેનલની વિરુદ્ધમાં ઉમેદવારી નોંધાવી હતી. સાથે જ માંડવી સાંસદની સામે પણ 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. મંગળવારના રોજ 2 ધારાસભ્ય, વર્તમાન ચેરમેન સહિત કુલ 14 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. આગામી 28 જાન્યુઆરીના રોજ યોજાનારી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન 11 બેઠકો પરથી કુલ 14 ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જેમાં ઓલપાડ 84 સહકારી મંડળીમાં ભાજપે જાહેર કરેલ પેનલના અશ્વિન પટેલ સામે ઓલપાડના માજી ધારાસભ્ય કિરીટ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. પરસાણા બેઠક પરથી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના માજી ચેરમેન રમેશ વસંત પટેલે પણ પેનલની વિરુદ્ધ ઉમેદવારી નોંધાવી હતી. માંડવીના સાંસદનું પેનલમાં નામ જાહેર કર્યા બાદ આ બેઠક પરથી અત્યાર સુધી 3 ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ઉપરાંત કોંગ્રેસના 2 ધારાસભ્ય પુના ગામિત અને સુનિલ ગામિત પણ બેંકની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. આમ ભાજપે ઉમેદવારોની પેનલ જાહેર કર્યા બાદ વર્તમાન 3 ડિરેક્ટરો ધનસુખ પટેલ, કિરીટ પટેલ અને રમેશ પટેલ ત્રણેય ભાજપની પેનલ સામે બળવો કરી ઉમેદવારી નોંધાવી છે. તો બીજી તરફ માંડવી બેઠક પર ઓછા મતદારો હોવા છતાં 3 ફોર્મ ભરાતા આગામી દિવસોમાં ભાજપ કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરે છે તેના પર ચૂંટણી લડનારાઓની નજર રહેશે. ત્યારે આજે ડિસ્ટ્રિક્ટ બેંકના વર્તમાન ઉપપ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ પોતાની દાવેદારી નોંધાવી હતી. સંદીપ દેસાઈ દ્વારા સુરત 84 બેઠક પરથી તેમના ટેકેદારો સાથે બપોરે ફોર્મ ભરવામાં આવ્યા હતા. તેમની સાથે ભાજપ પેનલના અન્ય દાવેદારોએ પણ ચૂંટણી ફોર્મ ભર્યા હતા. સાંસદ પ્રભુદાસ વસાવા અને સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના વર્તમાન ડિરેક્ટર. સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સહકાર પેનલના પ્રતિનિધિ તરીકે આજે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે. અમારી સાથે આજે સુરત અને તાપી જિલ્લાના તમામ સહકારી આગેવાનોએ સહકાર પેનલ થકી ફોર્મ ભર્યું છે અને અમારા કન્વીનર આદરણીય રમણકાકા, એપીએમસીના ચેરમેન અને જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઈ દેસાઈની આગેવાનીમાં અને અમારા વર્તમાન પ્રમુખ નરેશભાઈ પટેલની આગેવાની પણ માં પણ અમે ફોર્મો રજૂ કર્યા છે અને આશા છે કે જે રીતે બેંકની કામગીરી અને જે વહીવટ છે નાનામાં નાના જરૂરિયાતમંદ લોકોને અને સહકારિતાને ધ્યાનમાં રાખીને મંડળીઓને ધ્યાનમાં રાખીને જે કામગીરી બેંક કરે છે ત્યારે આ કામગીરીને લઈને તમામ સહકાર પેનલના ઉમેદવારો વિજેતા થશે. આપ ડિરેક્ટર છો જ અત્યારે, શું કામ હજુ બાકી રહ્યું છે જે ફરીથી બોર્ડ બેઠશે તમારું ત્યારે કામ થશે? ના, એ તો સમય અંતરે જે કંઈ લોકોની જરૂરિયાત છે કે લોકોને સભાસદોની જરૂરિયાત છે એ પ્રમાણે આ કંઈ વિકાસનું કામ નથી કે એક વખત એને પૂરું કરી દીધું બીજી વખત નથી કરવાનું. આખા એક દાખલો આપો કે સુરત અને તાપી જિલ્લો ભૌગોલિક રીતે ખૂબ મોટા અંતરાળ વિસ્તારમાં જંગલ વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે કે જ્યાં બેંકની સુવિધા નહોતી આટલા વર્ષોમાં. ત્યારે આવા વિસ્તારોમાં બેંકે આ ગરીબ સભાસદોને ધ્યાનમાં રાખીને મંડળીઓને ધ્યાનમાં રાખીને આ નફા નુકસાનની પરવા કર્યા વગર આ વિસ્તારમાં બેંકની સ્થાપના કરી છે. 111 વર્ષ જૂની બેંક છે અને આજે 111 બ્રાન્ચ અમે ખોલી છે, 111 એટીએમ મૂક્યા છે અને આ રીતે અમે સભાસદોના હિતમાં બેંક દ્વારા કામગીરી કરી રહ્યા છીએ.